હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રતિક મકવાણા. એકવાર ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લેટ્સ લર્ન સાયન્સમાં. તો મિત્રો, આજે આપણે કેમેસ્ટ્રી સબ્જેક્ટના ચેપ્ટર 1 અને ચેપ્ટર 2ના ખૂબ જ મહત્વના એવા MCQs અંગે થોડી ચર્ચા કરીશું. તો લેટ્સ સ્ટાર્ટ. ક્વેશ્ચન નંબર 1. બે પરમાણુઓ વચ્ચે ભાગીદારીમાં રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ જો બંને પરમાણુના કેન્દ્રથી સરખા એટલે કે સમાન અંતરે આવેલું હોય તો તેવા પ્રકારના બંધને અધ્રુવીય મતલબ કે નોન પોલર બંધ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 2. પરમાણુની સહસંયોજક બંધમાં રહેલા ભાગીદારીમાં રહેતા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને વિદ્યુત ઋણતા કહે છે. ક્વેશ્ચન નંબર 3. આલ્કોહોલ કાર્બનિક દ્રાવકનું ઉદાહરણ છે. એ સિવાય મિત્રો, એસિટોન, બેન્ઝીન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ આ પણ કાર્બનિક દ્રાવકના ઉદાહરણો છે. ક્વેશ્ચન નંબર 4. એમોનિયમ ક્લોરાઇડ મતલબ કે NH4Cl એ આયોનિક અને સહસંયોજક એમ બંને પ્રકારની ખાસિયતો ધરાવે છે. મતલબ કે એમોનિયમ ક્લોરાઇડનો સમાવેશ આયોનિક બંધમાં પણ થઈ શકે અને સહસંયોજક બંધમાં પણ થઈ શકે. ક્વેશ્ચન નંબર 5. સવર્ગ સહસંયોજક બંધમાં બંને પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી હોય તો તે ઇલેક્ટ્રોન યુગ્મ બંનેમાંથી કોઈ એક દ્વારા આપવામાં આવશે. માન લો કે કોઈ બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો બંનેમાંથી કોઈ એક પરમાણુ એવો હશે જે બંને ઇલેક્ટ્રોનનું દાન કરતો હશે. ક્વેશ્ચન નંબર 6. ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. ક્વેશ્ચન નંબર 7. એક જ અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચે રચાતા હાઇડ્રોજન બંધને આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય છે. તો એ જ રીતે મિત્રો, જુદા જુદા અણુમાં રહેલા પરમાણુ વચ્ચે જ્યારે હાઇડ્રોજન બંધ રચાશે તો તેને આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ કહેવામાં આવશે. ક્વેશ્ચન નંબર 8. એલ્યુમિનિયમ, કોપર અને સોનું આ ત્રણે ત્રણ પરમાણુઓની ગોઠવણી FCC પ્રકારની હોય છે. ક્વેશ્ચન નંબર 9. લોખંડ, ટંગસ્ટન અને ક્રોમિયમ આ પરમાણુઓની ગોઠવણી BCC પ્રકારની હોય છે. ક્વેશ્ચન નંબર 10. કેડમિયમ, મેગ્નેશિયમ અને ઝિંક આ ત્રણે ત્રણ પરમાણુઓની ગોઠવણી HCP પ્રકારની હોય છે. એક્ઝામ માટે તમારે આ ત્રણેના ફૂલ ફોર્મ પણ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. ક્વેશ્ચન નંબર 11. વાન્ડરવાલ્સની પ્રબળતા મતલબ કે વાન્ડરવાલ્સનું આકર્ષણ બળ કેટલી રેન્જનું હોય છે? તો 1-10 કિલો કેલરી પ્રતિ મોલ. ક્વેશ્ચન નંબર 12. P4 મતલબ કે ફોસ્ફરસ એ આણ્વિક ઘન પદાર્થનું ઉદાહરણ છે. એ સિવાય આણ્વિક ઘન પદાર્થમાં સલ્ફરનો પણ સમાવેશ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 13. હીરો અને ગ્રેફાઇટ એ જાળીદાર ઘન પદાર્થના ઉદાહરણો છે. અથવા તમને એક્ઝામમાં જાળીદાર ઘન પદાર્થ નીચેનામાંથી કયા છે તો તમને યાદ રાખવો જોઈએ, હીરો, ગ્રેફાઇટ, એસ્બેસ્ટોસ, મીકા અને ક્વાર્ટઝ. આ પાંચે પાંચ જાળીદાર ઘન પદાર્થો છે. ક્વેશ્ચન નંબર 14. NaCl અને CaCl મતલબ કે સોડિયમ ક્લોરાઇડ અને સીઝિયમ ક્લોરાઇડ એ આયોનિક ઘન પદાર્થ છે. આયોનિક ઘન પદાર્થ છે. એ ઉપરાંત NaCl ની રચના FCC પ્રકારની હોય છે, જ્યારે સીઝિયમ ક્લોરાઇડ ની રચના BCC પ્રકારની હોય છે. ક્વેશ્ચન નંબર 15. ઉદ્દીપન પ્રક્રિયાઓ બે પ્રકારની હોય છે. એક સમાંગ ઉદ્દીપન, બીજું વિષમાંગ ઉદ્દીપન. ક્વેશ્ચન નંબર 16. ઉદ્દીપક 5 પ્રકારના હોય છે. કેટલા પ્રકારના મિત્રો? 5 પ્રકારના. ધન ઉદ્દીપક, ઋણ ઉદ્દીપક, સ્વયં ઉદ્દીપક, ઉદ્દીપક ઉત્તેજક અને ઉદ્દીપક વિષ. તો આપણે આ પાંચે પાંચથી પહેલા માહિતી લઈ લઈએ.
ओके मित्रों, तो धन उद्दीपक कोने कहेवाशे? तो रासायनिक प्रक्रिया में जे उद्दीपक प्रक्रिया नो वेग वधारशे तेने धन उद्दीपक, जे वेग घटाड़वानुं काम करे तेने ऋण उद्दीपक, जे प्रक्रिया में जाते ज उद्दीपक तरीके वर्तो होय तो ते स्वयं उद्दीपक, जे उद्दीपक नी कार्यक्षमता में अथवा सक्रियता में वधारो करे तो तेने उद्दीपक, उत्तेजक अथवा प्रमोटर्स, प्रवर्तक पण कहेवामां आवे छे। ए सिवाय जे उद्दीपक नी सक्रियता नो नाश करशे एवा प्रकारना उद्दीपक ने उद्दीपक विष कहेवामां आवे छे। क्वेश्चन नंबर 17, H3PO4 उद्दीपक ऋण प्रकारनो उद्दीपक छे, मतलब के जे H3PO4 मतलब के फॉस्फोरिक एसिड એ ઋણ પ્રકારનો ઉદ્દીપક છે, મતલબ કે રાસાયણિક પ્રક્રિયામાં એ વેગ ઘટાડવાનું કામ કરશે। ક્વેશ્ચન નંબર 18, મધ્યવર્તી સંયોજન સિદ્ધાંત સમાંગ ઉદ્દીપન પ્રક્રિયાને લાગુ પડતો હોય છે। મધ્યવર્તી સંયોજન સિદ્ધાંત સમાંગ ઉદ્દીપન પ્રક્રિયાને લાગુ પડે છે। ક્વેશ્ચન નંબર 19, અધિશોષણ સિદ્ધાંત વિષમાંગ ઉદ્દીપન પ્રક્રિયાને લાગુ પડે છે। ક્વેશ્ચન નંબર 20, H2SO4 ના ઉત્પાદનમાં મતલબ કે સંપર્ક વિધિમાં પ્લેટિનમ ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે। ક્વેશ્ચન નંબર 21, ક્લોરોફોર્મ તેનું અણુસૂત્ર છે CHCl3, તેનો ઉપયોગ દવાખાનામાં નિશ્ચેતક મતલબ કે બેહોશ કરવા માટે વપરાતો હોય છે। ક્વેશ્ચન નંબર 22, વનસ્પતિ ઘીની બનાવટમાં નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે। આ સિવાય મિત્રો ઘણા બધા ઔદ્યોગિક ઉત્પાદનોમાં કયા ઉત્પાદનમાં કયો ઉદ્દીપક યુઝ કરવામાં આવે છે એ તમારે ખાસ એકવાર નજર કરી લેવી એક્ઝામ પહેલા। ક્વેશ્ચન નંબર 23, મીકાનો ઉપયોગ ભઠ્ઠીની બારીઓ મતલબ કે ફર્નેસ વિન્ડોઝમાં કરવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 24, એસ્બેસ્ટોસનો ઉપયોગ ઉષ્મા અને એસિડ રોધક મતલબ કે એનો પ્રતિકાર કરતા હોય તેવા પદાર્થ તરીકે તેનો ઉપયોગ થતો હોય છે। ક્વેશ્ચન નંબર 25, હીરાની રચના FCC પ્રકારની છે। હીરાની રચના FCC પ્રકારની છે અને હીરાનો આકાર ચતુષ્ફલિય કે આકાર હોય છે। એ સિવાય હીરામાં જે કાર્બન કાર્બન પરમાણુ આવેલા હોય છે એ કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે સહસર્જક બંધ હાજર હોય છે, તે ખાસ યાદ રાખો અને તેનો ઉપયોગ ઘરેણા અને મશીનરીમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે। ક્વેશ્ચન નંબર 26, હીરાનું ગલન બિંદુ આશરે 3500°C મતલબ કે ખૂબ જ ઊંચું છે। ક્વેશ્ચન નંબર 27, ગ્રેફાઇટ સ્વભાવે મૃદુ એટલે કે નરમ પોચા હોય છે। ક્વેશ્ચન નંબર 28, ફોસ્ફરસ અને સલ્ફર ના ગલન બિંદુ અનુક્રમે 44.1°C અને 119°C છે, મતલબ કે ફોસ્ફરસ નું ગલન બિંદુ 44 અને સલ્ફર નું ગલન બિંદુ 119°C છે। ક્વેશ્ચન નંબર 29, FCC નું પૂરું નામ ફેસ સેન્ટર્ડ ક્યુબિક, BCC નું પૂરું નામ બોડી સેન્ટર ક્યુબિક, HCP નું પૂરું નામ હેક્ઝાગોનલ ક્લોઝ પેક, આ ત્રણે ત્રણ ફૂલ ફોર્મ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે। ક્વેશ્ચન નંબર 30, પાણીમાં હાઇડ્રોજન બંધ હાજર હોય છે, એ સિવાય હાઇડ્રોજન ફ્લોરાઇડમાં, એમોનિયામાં, આ પદાર્થોમાં પણ હાઇડ્રોજન બંધ હાજર હોય છે। ક્વેશ્ચન નંબર 31, NaCl મતલબ કે સોડિયમ ક્લોરાઇડમાં આયોનિક બંધ હાજર હોય છે, તો મિત્રો હાઇડ્રોજન બંધના ઉદાહરણો, આયોનિક બંધના ઉદાહરણો અને સહસર્જક બંધના ઉદાહરણો ખાસ યાદ રાખવા એક્ઝામ માટે। CH4 એટલે કે મિથેનમાં સહસર્જક બંધ આવેલો હોય છે। ક્વેશ્ચન નંબર 33, આયોનિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય છે, જ્યારે આના જગ્યાએ તમને સહસર્જક પદાર્થો પૂછવામાં આવે કે સહસર્જક પદાર્થો પાણીમાં અદ્રાવ્ય હોય છે, જ્યારે પાણીની જગ્યાએ એ પદાર્થો કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે। ક્વેશ્ચન નંબર 34, સહસર્જક બંધ ધરાવતા પદાર્થો કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે। અને લાસ્ટ ચેપ્ટર 1 નો ક્વેશ્ચન નંબર 35, ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે।
ओके मित्रों, હવે આપણે કેમિસ્ટ્રી સબ્જેક્ટના ચેપ્ટર 2 વિદ્યુત રસાયણ અંગેના ખ્યાલ એ પ્રકરણના એમસીક્યુઝ વિશે થોડું ચર્ચા કરી લઈએ. તો લેટ્સ સ્ટાર્ટ. ક્વેશ્ચન નંબર 1. આરેનિયસ દ્વારા આયનીકરણનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો. હવે અહીંયા આયનીકરણ સિદ્ધાંતની જગ્યાએ તમને આયન વાલ પણ મૂકવામાં આવી શકે છે, તો એ પણ ધ્યાનમાં રાખવું. ક્વેશ્ચન નંબર 2. આયનિક પદાર્થ કેટલી માત્રામાં વિયોજન અથવા વિભાજિત પામ્યો છે તે દર્શાવતા આંકને આયનીકરણ અંશ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 3. આયનીકરણ પામતા પદાર્થોને વિદ્યુત વિભાજ્ય એટલે કે ઇલેક્ટ્રોલાઇટ કહેવામાં આવે છે. વિદ્યુત વિભાજ્ય પદાર્થોના બે પ્રકારો છે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. ક્વેશ્ચન નંબર 4. HCl એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. મિત્રો, એટલું ખાસ યાદ રાખવું, જેટલા પણ પ્રબળ એસિડ છે, જેટલા પણ પ્રબળ બેઝ છે, તે બધાય પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. ક્વેશ્ચન નંબર 5. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ મતલબ કે NH4OH નિર્બળ વિદ્યુત વિભાજ્યનું ઉદાહરણ છે. એ સિવાય જેટલા પણ નિર્બળ એસિડ કે નિર્બળ બેઝ છે તે તમામ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય છે. ક્વેશ્ચન નંબર 6. આયનીકરણ અંશ ઉપર અસર કરતા પરિબળો. તો આયનીકરણ અંશ ઉપર અસર કરતા પરિબળો ટોટલ 4 છે. 1. આયનિક પદાર્થનો સ્વભાવ મતલબ કે આયનિક પદાર્થ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય એના ઉપર ડિપેન્ડ કરશે. બીજું આવશે દ્રાવકનો સ્વભાવ. હવે દ્રાવકના મિત્રો બે પ્રકારનો, એક આવે ધ્રુવીય દ્રાવક અને બીજું આવશે અધ્રુવીય દ્રાવક. તો ધ્રુવીય દ્રાવકોમાં આયનીકરણ વધુ જોવા મળશે, જ્યારે અધ્રુવીય દ્રાવકોમાં આયનીકરણ ઓછું જોવા મળશે. ત્રીજું, દ્રાવણની મંદતા. તો દ્રાવણ જેટલું વધારે મંદ હશે તેટલું આયનીકરણ અંશનું મૂલ્ય વધારે હશે. અને ચોથું, તાપમાન. જેમ જેમ તાપમાનમાં પણ વધારો કરવામાં આવશે તેમ તેમ આયનીકરણ અંશના મૂલ્યમાં પણ વધારો જોવા મળશે. ક્વેશ્ચન નંબર 7. ધ્રુવીય દ્રાવકોમાં આયનીકરણ વધુ જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 8. આયનીકરણ અંશ અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં હોય છે, મતલબ કે આયનીકરણ અંશના મૂલ્ય તાપમાન વધવાની સાથે પણ એમાં વધારો જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 9. પ્રબળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અંશ 1 અથવા 100 લેવામાં આવતો હોય છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. ક્વેશ્ચન નંબર 10. નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અંશ દ્રાવણની મંદતાના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. ક્વેશ્ચન નંબર 11. પીએચ માપક્રમ સોરેન્સ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો હતો. ક્વેશ્ચન નંબર 12. પીએચ માપક્રમનો વિસ્તાર. તો પીએચ માપક્રમનો વિસ્તાર 0 થી 14 છે, જ્યાં 0 થી 7 ના મૂલ્યો એસિડ, 7 તટસ્થ અને 7 કરતા વધારે પીએચ ધરાવતા પદાર્થો બેઝ કહેવાય છે. ક્વેશ્ચન નંબર 13. પીએચ નું સૂત્ર છે પીએચ બરાબર -log(10) H3O+. એ સિવાય અહીંયા જો પીઓએચ નું સૂત્ર પૂછવામાં આવે તો પીઓએચ બરાબર -log(10) OH- આયનની સાંદ્રતા. ક્વેશ્ચન નંબર 14. શુદ્ધ પાણીની પીએચ ખાલી જગ્યા. તો શુદ્ધ પાણીની પીએચ મિત્રો 7 હોય છે, કારણ કે શુદ્ધ પાણી એ તટસ્થ દ્રાવણનું ઉદાહરણ છે. ક્વેશ્ચન નંબર 15. જો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા 10⁻⁶ મોલ પ્રતિ લિટર હોય તો તેની પીએચ 6 થાય. આ સિવાય મિત્રો તમારે આના સિવાય બીજા પણ દાખલા તમારે ધ્યાને લેવાના હશે, તો તમે એકવાર પીએચ ના દાખલા ઉપર પણ નજર કરી લેજો. ક્વેશ્ચન નંબર 16. 0.001 મોલર H2SO4 ના દ્રાવણની પીએચ 2.6990 છે. ક્વેશ્ચન નંબર 17. કોઈ પણ દ્રાવણની ચોક્કસ પીએચ માપવા માટે. જો મિત્રો તમને એક્ઝામમાં એમ કીધું કે ચોક્કસ પીએચ માપવી છે તો પીએચ મીટર, આ સિવાય પીએચ માપવા માટે પીએચ પેપર અને યુનિવર્સલ ઇન્ડિકેટરનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. ક્વેશ્ચન નંબર 18. બફર દ્રાવણમાં એસિડ યા તો બેઝ ઉમેરતા દ્રાવણની પીએચમાં ફેરફાર ના થાય.
क्वेश्चन नंबर 19 एसिटिक एसिड प्लस सोडियम एसिटेट ए एसिडिक बफर द्रावण ना उदाहरण छे। जो मित्रों एसिडिक बफर द्रावण એટલે એવું દ્રાવણ એસિડ વત્તા એસિડ નો ક્ષાર એને એસિડિક બફર દ્રાવણ કહેવામાં આવે। તે જ પ્રમાણે ક્વેશ્ચન નંબર 20 એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ NH4Cl મતલબ કે બેઝ અને બેઝ નો અનુરૂપ ક્ષાર એ બેઝિક બફર દ્રાવણ કહેવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 21 માણસના રુધિરની એટલે કે લોહીની pH 7.35 હોય છે। क्वेश्चन नंबर 22 विद्युत रासायनिक कोष द्वारा रासायनिक ऊर्जा नु विद्युत ऊर्जा में रूपांतर થાય છે। આ મિત્રો વિદ્યુત રાસાયણિક કોષનો એક પ્રકારનો સિદ્ધાંત પણ છે। એ જ પ્રકારે આ સિદ્ધાંત બેટરીનો પણ સિદ્ધાંત છે, તો એ ખાસ યાદ રાખો। क्वेश्चन नंबर 23 ક્ષાર સેતુમાં એમોનિયમ નાઇટ્રેટ એટલે કે NH4NO3 નું દ્રાવણ ભરવામાં આવે છે। તો મિત્રો આ સિવાય તમને ક્ષાર સેતુ વિશે પૂછવામાં આવે કે ક્ષાર સેતુનું કાર્ય શું, તો ક્ષાર સેતુનું કાર્ય છે વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું। ક્વેશ્ચન નંબર 24 પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનો પોટેન્શિયલ શૂન્ય હોય છે। એ સિવાય મિત્રો હાઇડ્રોજન ધ્રુવ વિશે એટલું યાદ રાખવાનું, હાઇડ્રોજન ધ્રુવ એ રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે, જેની સાપેક્ષે અન્ય તત્વોના પોટેન્શિયલ માપવામાં આવતા હોય છે। અને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનો ઉપયોગ એનોડ તરીકે અને કેથોડ તરીકે એમ બંને તરીકે કરવામાં આવતો હોય છે। ક્વેશ્ચન નંબર 25 એક ફેરેડે બરાબર 96,500 કુલમ। ક્વેશ્ચન નંબર 26 ધાતુ શુદ્ધિકરણ દ્વારા 99.9% શુદ્ધ તાંબુ મેળવી શકાય છે। અથવા મિત્રો આ ક્વેશ્ચન તમને બીજી રીતે પણ પૂછી શકે કે કઈ પદ્ધતિ દ્વારા 99.9% શુદ્ધ તાંબુ મેળવી શકાય, તો ધાતુ શુદ્ધિકરણ પદ્ધતિ દ્વારા। ક્વેશ્ચન નંબર 27 ધાતુ શુદ્ધિકરણ પદ્ધતિમાં વિદ્યુત વિભાજ્ય તરીકે કયું દ્રાવણ, તો કોપર સલ્ફેટ અથવા કોપર સલ્ફેટને ગુજરાતીમાં અથવા સામાન્ય નામ તરીકેને મોરથુથુ તરીકે પણ કહેવામાં આવે છે। અને ધાતુ શુદ્ધિકરણ પદ્ધતિમાં ધન ધ્રુવ એટલે કે એનોડ અને ઋણ ધ્રુવ મતલબ કે કેથોડ એ તરીકે બંને તરીકે કોપરનો સળિયો લેવામાં આવતો હોય છે। ક્વેશ્ચન નંબર 28 ઇલેક્ટ્રોટાઇપિંગ યંત્ર પ્રિન્ટિંગમાં વિદ્યુત વિભાજ્ય તરીકે એમાં પણ કોપર સલ્ફેટનું દ્રાવણ વાપરવામાં આવે છે। ઇલેક્ટ્રોટાઇપિંગમાં ધન ધ્રુવ તરીકે કોપર, જ્યારે ઋણ ધ્રુવ તરીકે મીણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। ક્વેશ્ચન નંબર 29 વિદ્યુત ડોળમાં જે ધાતુનો ડોળ ચઢાવવાનો હોય તેને એનોડ તરીકે અને જે ધાતુ પર જે ધાતુનો ડોળ જેના ઉપર લગાવવાનો હોય તેને કેથોડ તરીકે લેવામાં આવે છે। તો ગમે તે એક હિત મિત્રો યાદ રાખવાનો, જેનો ડોળ ચઢાવવાનો છે તેને એનોડ તરીકે। ક્વેશ્ચન નંબર 30 વિશિષ્ટ વાહકતાનો એકમ ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ છે, અથવા આ એકમ પણ એનો ગણી શકાય। ક્વેશ્ચન નંબર 31 તુલ્ય વાહકતાનો એકમ ઓમ ઇનવર્સ સેન્ટીમીટર માઇનસ 2 ઇન્ટુ ઇક્વિવેલન્ટ માઇનસ 1। ક્વેશ્ચન નંબર 32 વિસ્ટન બ્રિજ દ્વારા વિદ્યુત વિભાજ્યના દ્રાવણની તુલ્ય વાહકતા માપી શકાય છે। ક્વેશ્ચન નંબર 33 વિશિષ્ટ અવરોધનો એકમ ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર છે। ક્વેશ્ચન નંબર 34 મેગ્નેશિયમ એ સૌથી વધુ સક્રિય ધાતુ છે। ક્વેશ્ચન નંબર 35 સોનું મતલબ કે Au સૌથી ઓછી સક્રિય મતલબ કે ઉમદા ધાતુ છે। આઈ હોપ મિત્રો આ પાર્ટ 1ના કેમિસ્ટ્રીના વિડીયોમાં તમને તમારી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય, તો આવનારી તમામ નવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। થેન્ક યુ।